સુરતમાં કોરોનાની સામે લડવા લોકોને જાગૃતિ માટે ગીત બનાવનાર ગીતકાર વિજ્ઞાન પાવર કોરોનાની 40 દિનની લડત લડી રહ્યા હતા, જ્યારે તેઓનું દુઃખદ અવસાન થયું છે. સમગ્ર વિશ્વમાં અને ભારતમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે, એક સામાજિક આગેવાન વિજ્ઞાન ભાઈ પવાર દ્વારા કોરોનાની મહામારીના ઉપર મરાઠી અને હિન્દી માધ્યમથી લોકોને જાગૃતતા બતાવવા માટે સોંગ બનાવ્યું હતું, જેથી કોરોનામાં સંક્રમણ થઈ પોતે 40 દિવસ હોસ્પિટલમાં દાખલ હતા, જેથી 25 સપ્ટેમ્બરના રોજ કોરોનાના મૃત્યુ પામ્યા, જેથી સમાજમાં નિષ્ઠાનવાન કાર્યકર્તા તરીકે ફરજ નિભાવી હતી. તમામ સમાજના લોકોમાં શોકની લાગણી ઉમટી પડી. મૂળ મધ્યપ્રદેશના વતની સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા વિજ્ઞાન પવારે મધ્યપ્રદેશ BA અભ્યાસ પૂર્ણ કરી પત્રકારિતાની સાથે તેઓ એક સારા લેખક અને ગીતકાર પણ હતા. નશા મુક્તને લઈને લોકોમાં અવેરનેસ લાવતા સમાજમાં ગરીબ લોકોને હંમેશા મદદ થતા હતા. તેઓએ મહિલા પર થતા અન્યાય, અત્યાચાર, બેટી બચાવો, નશા મુક્ત અનેક લેખ લખી ગીતોના માધ્યમથી લોકોમાં જાગૃતતા લાવતા હતા. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. 40 દિવસથી ચાલી રહેલી લાંબી સારવાર બાદ તેઓનું દુઃખદ નિર્ધન થયું હતું. દુઃખદ નિર્ધારથી તેમના ચાહકો શોકની લાગણી અનુભવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેઓની ફોટો શેર કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે. 65 વર્ષની ઉંમરે લોકોના હિત, દેશહિતના કામો માટે હંમેશા આગળ આવી યુવાઓ માટે પ્રેરણાદાયક રહેતા હતા. તો સાંભળો વૃદ્ધએ ગાયેલ સોંગની એક ઝલક. જોકે આજે આ વૃદ્ધ આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે શહેરીજનોને પણ એક અપીલ છે. કોરોના હજુ ગયો નથી, એટલા માટે દરેક નાગરિક જાતે સેફટી રાખીને લડવાની જરૂર છે, કારણ કે કોરોના કહેર હજુ સતત વધી રહ્યો છે.